સ્ટાર્ટ કરીએ આપણી આગળની થિયરી કે જેમાં લેન્સ ની અંદર પ્રતિબિંબની રચના કેવી રીતે થાય છે એ આપણે જોવું છે અને ત્યાર પછી લેન્સ નો પાવર શું છે એ આપણે જોઈએ। સૌથી પહેલા લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના કેવી રીતે થાય તે જોવું છે। તો અરીસા માટે જે થિયરી આપણે લીધેલી હતી, જે કોન્સેપ્ટ આપણે લીધેલા હતા, સેમ ટુ સેમ કોન્સેપ્ટ આપણે અહીંયા પણ યુઝ કરવાના છે કે પ્રતિબિંબ બનાવવા માટે આપણે ઓછામાં ઓછા બે વિકિરણોની જરૂર પડશે। યાદ રાખજો કે કોઈ પણ જે વસ્તુ છે એમાંથી n નંબર ઓફ કિરણો નીકળતા હોય, અનંત કિરણો નીકળતા હોય, પણ આપણે પ્રતિબિંબની રચના કરવા માટે ઓછામાં ઓછા બે કિરણોની જરૂર પડે છે। હવે આ લેન્સ છે, લેન્સમાં આપણે કીધેલું હતું કે ઓછામાં ઓછી એક વક્રીભવનકારક સપાટી હોવી જોઈએ, બંને સપાટીઓ વક્રીભવનકારક હોય તો વેલેન્ડુલ સોરી બંને સપાટીઓ જે છે વક્રાકાર હોવી જોઈએ, વક્રીભવનકારક તો બંને હશે। ટૂંકમાં લેન્સની રચના એટલે કે બે વક્રીભવનકારક સપાટીઓથી બનતી રચનાને લેન્સ કહેવાય, બે માંથી એક સપાટી તો વક્ર હોવી જ જોઈએ। આપણે સરળતા ખાતર અહીંયા બધી સપાટીઓ વક્ર જ લીધેલી છે। જો બે સપાટીઓ વક્ર હોય તો પછી તમને અહીંયા બે મુખ્ય કેન્દ્ર મળશે, F1 જે છે એને કહેવાય પ્રથમ મુખ્ય કેન્દ્ર, F2 ને કહેવાય બીજું મુખ્ય કેન્દ્ર। હંમેશા આ બે લેન્સનું ભૌમિતિક કેન્દ્ર છે બરાબર, એને આપણે એનું ઓપ્ટિકલ કેન્દ્ર કહીએ છીએ। તો આ ઓપ્ટિકલ કેન્દ્રથી હંમેશા F1 અને F2 જે છે તે સમાન અંતરે આવેલા હોય છે બરાબર। હવે ધારી લો કે તમારી પાસે કોઈ h જેટલી ઊંચાઈની એક વસ્તુ છે, આ વસ્તુમાંથી n નંબર ઓફ કિરણો નીકળતા હશે, પણ પ્રતિબિંબની રચના કરવા માટે હું બે કિરણો ધ્યાનમાં લઈ શકું। આપણે અત્યારે સેફ સાઈડથી ત્રણ કિરણ ધ્યાનમાં લઈએ, જેમ અરીસામાં લીધા હતા તેમ પહેલું કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર, તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી અને એના બીજા મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થશે, એટલે આમ અને આ F2 માંથી પસાર થશે। હજી મને ખબર નહીં પડે કે પ્રતિબિંબ અહીંયા રચાય છે કે કઈ જગ્યાએ રચાય છે, એના માટે મારે હજી ઓછામાં ઓછું એક કિરણ તો જોશે। તો એક કિરણ જે હું ધ્યાનમાં લઈશ એ આ ઓપ્ટિકલ કેન્દ્ર P માંથી પસાર થશે। યાદ રાખજો કે જે કિરણ ઓપ્ટિકલ કેન્દ્ર P માંથી પસાર થાય એનું વક્રીભવન થાય નહીં, એ સીધે સીધું નીકળી જાય, એટલે કે જે P માંથી પસાર થશે એ સીધે સીધું નીકળી જાય અને અહીંયા છે એટલે આ બિંદુએ પ્રતિબિંબ થશે। તો ઓછામાં ઓછા બે કિરણોની જરૂર પડશે, ત્રીજું કિરણ જો તમારે લેવું હોય તો માની લો કે F1 માંથી પસાર થાય, તો F1 માંથી પસાર થતું કિરણ છે એ લેન્સમાંથી વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય। જેમ અરીસામાં આપણે જોયું હતું કે જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ F ઉપર, અને વસ્તુ F ઉપર હોય તો પ્રતિબિંબ અનંત અંતરે, એમ અહીંયા આવ્યું છે કે જો આ સમાંતર કિરણ આપાત થાય તો વક્રીભૂત થઈ અને F2 માંથી પસાર થાય, અને જો F1 માંથી કિરણ આવે તો પછી વક્રીભવન પામીને સમાંતર થઈ જાય। સેમ કિસ્સાઓ વસ્તુ આ બાજુ હોય તો પણ લાગુ પડે, દાખલા તરીકે વસ્તુ, તો F2 માંથી પસાર થતું કિરણ છે એ વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય, P માંથી નીકળતો કિરણ જે છે એ કોઈ પણ જાતનું વક્રીભવન કે વિચલન અનુભવશે નહીં, અને મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે એ વક્રીભવન પામી અને F1 માંથી પસાર થાય। તો આ રીતે તમે પ્રતિબિંબની રચના કરી શકો છો। સિમિલર કેસ અંતર્ગોળમાં પણ હોય છે, માની લો કે વસ્તુને તમે F અને 2F ની વચ્ચે રાખો છો અને મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે છે એ તો શું થશે, તો કે એ વક્રીભવન પામી અને ઉપર ક્યાંક અનંત અંતરે છે, તો એને આપણે લંબાવીએ એટલે F1 મળશે, અને એક કિરણ આપણે સીધે સીધું P માંથી પસાર થતો હોય એવું લઈએ તો તમને અહીંયા આભાસી પ્રતિબિંબ જે છે જોવા મળશે। મોટા ભાગે આપણે બહિર્ગોળ અરીસાઓનો ઉપયોગ થિયરીની અંદર આવશે, એટલે આ આકૃતિઓ ખાસ ધ્યાનમાં રાખજો। મોટવણીનું સૂત્ર તમને ખ્યાલ જ છે કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈને કહેવામાં આવે છે મોટવણી, તો m બરાબર h' / h અને m બરાબર v / u, જ્યાં v એટલે પ્રતિબિંબનું અંતર છે, આ h' એટલે પ્રતિબિંબ, તો પ્રતિબિંબ અંતર છે v અને અહીંયા જે વસ્તુનું અંતર છે u બરાબર।
minus v upon u नहीं आवे, यहाँ उसे v upon u, okay, अबे next जो theory काम नहीं चहे, ऐसे lens का power, तो first of all power इतना सुन, power इतना शक्ति, तमें कैसे होता सर, कार्य करवानी क्षमता ने power कहे चहे, बराबर, आओ वो दो गेम और दोनों में पढ़ी देखो, you are right, कि भाई कार्य करवानी क्षमता ने power के भाई અત્યારે લેન્સ દ્વારા કયું કાર્ય કરાવવાનું છે તો લેન્સ દ્વારા કિરણોને કેન્દ્રિત કે અપકેન્દ્રિત કરાવવાનું કાર્ય કરવાનું છે લેન્સ દ્વારા એક જ કાર્ય કરવાનું હોય એમણે બધા કિરણોને ભેગા કરવાના અથવા બધા કિરણોને છૂટા પાડવાના તો લેન્સ પર આપાત થતા કિરણોને કેન્દ્રિત કે અપકેન્દ્રિત કરવાની તેની ક્ષમતાને લેન્સનો પાવર કહેવાય બરાબર હવે लेंस नो पावर छे ए ना केंद्र लंबाई ना व्यस्त प्रमाण में होय लेंस नो पावर छे ए केंद्र लंबाई ना व्यस्त प्रमाण में होय शू काम है तो के जेम नानी केंद्र लंबाई होय एम ईशु करसे किरणों ने वधारे केंद्रित के अपकेंद्रित करसे अने जेम केंद्र लंबाई मोटी होय एम ए किरणों ने ओछा केंद्रित के अपकेंद्रित करे એટલે કે लेंस नो पावर अने केंद्र लंबाई बन्ने व्यस्त प्रमाण में चले छे હવે નક્કી એમ થાય કે સર એ તો બરાબર છે કે ભાઈ આપણે માની લો કે f ઓછો હોય તો આપણે ધારી લઈએ કે પાવર વધારે છે અને f વધારે હોય તો પાવર ઓછો છે પણ લેન્સ નો પાવર નક્કી કેમ કરવો તો લેન્સ નો પાવર નક્કી કરવો હોય તો આપણે પ્રયોગ કરીએ આ એક બહિર્ગોળ લેન્સ છે આ બહિર્ગોળ લેન્સ ઉપર એના ઓપ્ટિકલ કેન્દ્રથી h बराबर 1 मीटर ની ઊંચાઈએ એક સમાંતર કિરણ જો આપાત કરો શું કરવાનું છે લેન્સ છે એના ઓપ્ટિકલ કેન્દ્રથી h बराबर 1 મીટર ની ઊંચાઈએ એક સમાંતર કિરણ જો આપાત કરો હવે જો લેન્સ ન હોત તો આ ક્યાં જવાનું હતું સીધે સીધું તો સીધે સીધું નીકળી જાય પણ વચ્ચે શું આવે છે લેન્સ એટલે લેન્સ જે છે એનું વિચલન કરે છે ઓબવિયસલી આ સમાંતર કિરણ જૂથ છે એટલા માટે આ વક્રીભૂત થઈ અને f માંથી પસાર થાય તો આનું વિચલન કેટલું થાય ડેલ્ટા છે હવે આ ખૂણો ડેલ્ટા હોય તો યુગ્મ કોણ પ્રમાણે પેલો ખૂણો પણ ડેલ્ટા થાય તો અહીંયા સામેની બાજુ એટલે h છેદમાં પાછળની બાજુ એટલે સ્મોલ f તો tan ડેલ્ટા બરાબર h ના છેદમાં f h બરાબર 1 અને આ f as it is તો લેન્સ ના પાવર ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે લેન્સ ના ઓપ્ટિકલ કેન્દ્ર થી એકમ અંતરે મુખ્ય અક્ષ ને સમાંતર લેન્સ પર આપાત થતું કિરણ જો જેટલા ખૂણા ઉપર કેન્દ્રિત કે અપકેન્દ્રિત થાય એના ટેન્જન્ટ મૂલ્ય ને લેન્સ નો પાવર કહેવાય એટલે tan ડેલ્ટા ને લેન્સ નો પાવર કહેવાય તો tan ડેલ્ટા બરાબર h / f h बराबर 1 तो 1 upon f तो t એના બરાબર શું થઈ જશે મિત્રો 1 upon f થઈ જાય હવે સિમ્પલ છે એટલે આ તમારે યાદ રાખી લેવાનું કે જે માની લ્યો કે કિરણને જવાનું હતું આમ અને જાય છે આમ તો એની વચ્ચે ખૂણો કેટલો બને છે ડેલ્ટા તો આ tan ડેલ્ટા ને કહેવામાં આવે છે લેન્સ નો પાવર બરાબર કારણ કે એણે આ કિરણને ડેલ્ટા જેટલું વિચલિત કરી દીધું છે કિરણને ડેલ્ટા જેટલું વિચલિત કરી દીધું છે હવે આ જે લેન્સ છે એના પાવરનો એકમ છે ડાયોપ્ટર સંજ્ઞા છે કેપિટલ ડી અને પાવર એટલે 1 / f f એટલે કેન્દ્ર લંબાઈ અને કેન્દ્ર લંબાઈ મીટરમાં માપવામાં આવે છે એટલે 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ થશે બહિર્ગોળ લેન્સ હોય તો બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ જે છે એ પ્લસ આવે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ પ્લસ આવે અને અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ માઇનસ હોય એટલા માટે બહિર્ગોળ લેન્સ છે એનો પાવર ધન હોય અને અંતર્ગોળ લેન્સ છે એનો પાવર ઋણ હોય એટલે જનરલી એવું થાય કે પાવરના સરવાળા બાદબાકી કરી અને તમારે ઈચ્છિત પાવરનો લેન્સ બનાવવામાં આવે છે બની શકે કે તમારા મગજનો પ્રશ્ન થાય કે સર બહિર્ગોળ લેન્સ છે એનો માટે f ધન શું કામ છે અને અંતર્ગોળ લેન્સ છે એના માટે f ઋણ શું કામ છે જો એ ખબર હોય ને
तो पावर प्लस અને માઈનસ તો ખબર પડી જાય કારણ કે પાવર p ઇઝ ઇક્વલ ટુ 1 અપોન f f પ્લસ હોય તો પાવર પ્લસ f માઈનસ હોય તો પાવર માઈનસ તો છેલ્લી બે થિયરીમાં આપણે લેન્સ વિશે ચર્ચા કરેલી છે લેન્સના કેટલાક સૂત્ર આપેલા છે કે સૂત્ર ઉપરથી તમે જરાક નક્કી કરો તો કે બહિર્ગોળ લેન્સ માટે શા માટે f પ્લસ અને શા માટે અંતર્ગોળ માટે f માઈનસ બરાબર સંજ્ઞા પદ્ધતિનો વ્યવસ્થિત ઉપયોગ કરશો ને એટલે પહેલા જૂના સૂત્ર આપણે જે તારવેલા છે લેન્સના એમાંથી તમને ખ્યાલ આવી જશે કે શા માટે બહિર્ગોળ લેન્સ છે એના માટે f પ્લસ અને અંતર્ગોળ લેન્સ માટે f માઈનસ આ બાબત હું તમારા પર છોડું છું તમારે જાતે એની તારવણી કરવાની છે કે બહિર્ગોળ માટે f શું કામ પ્લસ આવે છે અને અંતર્ગોળ માટે શા માટે f માઈનસ આવે છે બાકી તમે જ્ઞાન આધારિત પ્રશ્ન તરીકે પર યાદ રાખી શકો કે બહિર્ગોળ માટે f પ્લસ અંતર્ગોળ માટે f માઈનસ બરાબર પણ સાબિત કરજો કોઈ વસ્તુ ભોગવવાની જરૂર નથી મેં કીધું એમ કે આપણે લેન્સના જે સૂત્ર કરેલા છે એમાં જે f વાળું સૂત્ર છે એમાં કિંમત મૂકજો એટલે તમને ખ્યાલ આવશે બહિર્ગોળ માટે f પ્લસ મળશે અંતર્ગોળ માટે f માઈનસ મળશે ઓકે થેન્ક યુ